બાળકો કેમ છો બધા મજામાં છો ને આરએચ કોટક પ્રાઇમરી સ્કૂલ તમારું ઓનલાઈન એજ્યુકેશનમાં ફરીથી એકવાર સ્વાગત કરે છે સ્ટાન્ડર્ડ ફોર સબ્જેક્ટ મેથ્સ એટલે કે ગણિત ગણિત વિષયમાં આપણે ચેપ્ટર બે ચાલુ જ છે પોથીમાં પૂરું કર્યું છે આજે આપણે ચોપડીમાં કરીએ છીએ ચેપ્ટર બે લાંબુ અને ટૂંકું આ રીતનું તમારી ચોપડીમાં પેલું જ પેજ છે બિંદુઓ એકબીજાથી કેટલા અંતરે આવેલા છે દરેક બિંદુ આપેલા છે તમને ટપકું છે અને બિંદુ કહેવાય દરેક બિંદુને નામ આપેલા છે પેલી એ ઓ ડી બી આઈ એ જે સી કે એમ એફ એમ અલગ અલગ દરેકને નામ આપેલા છે એના ઉપરથી થોડાક પ્રશ્ન છે તે આપણે જોઈએ કોઈ પણ બે બિંદુ વચ્ચેનું અંતર નું અનુમાન કરો તે કેટલા સેમી છે હવે તેને માપપટ્ટીથી માપો તમે સાચું અનુમાન કર્યું છે કોઈ પણ બે બિંદુને આપણે માપવાના છે માપપટ્ટી તો આને શું કહેવાય માપપટ્ટી કહેવાય તમારી સાઈડમાં આપેલી જ છે થી વીસ સુધીના અંક છે એમાં તમારી તમારી કંપાસ બોક્સમાં પણ માપપટ્ટી એટલે કે જેને આપણે સ્કેલ કહીએ છીએ તે હોય જ છે હવે શું કહીએ છે તે કેટલા સેમી છે બે બિંદુનું આપણે માપ લેવાનું છે તે કેટલા સેમી છે તે આપણે જોવાનું છે તો કઈ રીતે તમે માપ લેશો તો ધારો કે તમે બિંદુ ઈથી એનનું તમે માપ લો તો ઈથી એન તો આમાં ઈ ક્યાં છે પહેલાં તો તમારે ગોતો પડે આઈરો ઈથી એન એન આયરો આનું તમે સ્કેલ વડે માપ રાખો ઈને તમે સ્કેલ વડે 0 અહીંયા રાખો અને અહીંયા કેટલા આવે છે તે જોવાનું તો અહીંયા કને તમે માપશો તો ત્રણ આવશે એટલે આપણે અનુમાન કર્યું તે કેવું છે તો કે સાચું છે એવી રીતે બીજો પ્રશ્ન છે કયા બે બિંદુઓ એકબીજાથી સૌથી વધુ દૂર છે તમારો જવાબ ચકાસો કયા બે બિંદુઓ એકબીજાથી સૌથી વધુ દૂર છે તો ઘણા બધા બિંદુ એવા છે કે જે દૂર દૂર છે ધારો કે ઈ અને કે પછી બી અને એફ બી અને એમ એવી રીતે અલગ અલગ બિંદુઓ દૂર છે બી અને એચ એમ ઘણા બધા બિંદુઓ અલગ અલગ છે બિંદુ ઓ અને એમ એકબીજાથી સૌથી વધુ દૂર જણાય સૌથી વધુ દૂર કયા છે તો કે ઓ અને એમ ઓ અને એમ છે એ કેવા છે સૌથી વધુ દૂર છે તો કેવી રીતે ખબર પડે કે તમે જે દૂર બિંદુઓ છે તેને સ્કેલ વડે ચકાસો પછી તમને ખ્યાલ આવી જાય કે બિંદુ ઓ અને એમ છે એનું અંતર સૌથી વધારે છે કયા બે બિંદુઓ એકબીજાની સૌથી વધુ નજીક છે તમારો જવાબ ચકાસો સૌથી વધુ નજીક કયા બે બિંદુઓ છે તો સી અને કે નજીક છે બી અને આઈ નજીક છે એ અને જે નજીક છે એફ અને એમ નજીક છે જી અને એલ નજીક છે જુઓ કેટલા બધા નજીક છે ઓ અને ડી નજીક છે પણ સૌથી વધુ નજીક કયું છે તો તમે સ્કેલ વડે માપો ત્યારે ખબર પડે કે સૌથી વધુ નજીક બિંદુ ઓ અને ડી છે તે સૌથી વધુ નજીક છે એમ સ્કેલ વડે તમારે માપી અને પછી કરવાનું છે નાની રેખા તમારી ચોપડીમાં છે આ રીતની વાર્તા છે સરસ મજાની પેજ નંબર ચૌદ ઉપર અકબર એક પ્રખ્યાત રાજા હતા તેમના દરબારમાં તેમનો ચતુર મંત્રી બિરબલ હતો અકબર બિરબલની વાર્તાઓ આપણે ઘણી બધી સાંભળેલી હોય છે એક વખત અકબરે તેને એક કઠિન પ્રશ્ન આપ્યો તેમણે ભોંય તળી એક રેખા દોરી દોરેલી રેખાને તું ભૂસ્યા વગર નાની કરી આપ આપણને કોઈ પણ એમ કહે કે રેખા છે ભૂસ્યા વગર તું નાની કરી દે તો આપણે શું કરીએ એને ભૂસવાની કોશિશ કરી નાની કરવા માટે પણ એને શું કીધું છે કે ભૂસવાની નથી હવે તમારી રેખા નાની થઈ ગઈ કેવી રીતે નાની થઈ ગઈ તો કે બિરબલે શું કર્યું એની નીચે એક મોટી રેખા કરી દીધી એટલે આ રેખા છે એ ઓટોમેટિક કેવી થઈ ગઈ નાની થઈ ગઈ નીચે મોટી રેખા કરી એટલે ઉપરની રેખા કેવી થઈ ગઈ નાની થઈ ગઈ એટલે ભૂસી પણ નહીં અને નાની પણ થઈ ગઈ ચિત્રમાં જુઓ અને સમજાવો કે બિરબલે રાજા અકબરની રેખા કેવી રીતે નાની કરી તો આપણે સમજ્યું એ રીતે કે ભૂસ્યા વગર નીચે મોટી લીટી કરી એટલે ઓટોમેટિક એ લીટી છે એ કેવી થઈ ગઈ નાની થઈ ગઈ પછી એના પછી છે શું તમે બિરબલ જેવા ચતુર બની શકો હા આપણે પણ બની શકીએ તેની રેખાને ભૂસ્યા વગર નાની બનાવી આપો જરા વિચારો શું કોઈ રેખા સૌથી લાંબી છે કોઈ પણ રેખા હોય શું સૌથી લાંબી હોઈ શકે પ્રયત્ન કરો તેનો જમણો હાથ ડાબા હાથ કરતાં એક સેમી લાંબો કરો તો તમારી ચોપડીમાં આ હાથ આપેલો છે તમારે બાજુમાં બીજો હાથ દોરી અને એક સેમી શું કરવાનો છે લાંબો કરવાનો છે આપેલા કપ કરતાં એક સેમી નાનો કપ કરો આપણે આ ચો સ્વાદેપોથીમાં કરેલું છે આ કપ તમારો આપેલો છે તો એક સેમી તમારે શું કરવાનો છે નાનો કરવાનો છે આપેલા સાવરણીથી અડધા માપની બીજી સાવરણી દોરો તો આ સામેણી તમને આપેલી છે એનાથી અડધા માપની તમે શું કરી બીજી સામેણી દોરવાની છે આપેલા વાળ કરતાં બમણા માપનો વાળ દોરો તો તમને આ વાળ આપેલો છે તમારે એનાથી શું કરવાનો છે ડબલ વાળ છે બીજો એ દોરી દેવાનો છે મજા આવીને આ પ્રવૃત્તિ કરવાની તમારી ઊંચાઈ કેટલી વધી ધોરણ ત્રણમાં તમે તમારી ઊંચાઈ માપી હતી શું તે તમને યાદ છે ધોરણ ત્રણમાં તમે કેટલા હતા તે તમને યાદ હશે અઠ્યાવીસ સેન્ટી અઠ્યાસી સેન્ટીમીટર રાખીએ આપણે શું તમને લાગે છે કે તમારી ઊંચાઈ વધી છે ત્રાણું સેમી કેટલી તો આપણે કેટલી છ સેમી તો છ કેવી રીતે આવ્યા તો આપણે ત્રાણુંમાંથી શું કર્યા છે ત્રાણુંમાંથી સત્યાસીને બાદ કરીએ તો કેટલા આવે છ આવે શું તમારા મિત્રોની પણ ઊંચાઈ વધી છે હા આપણા તમારા જે મિત્રો હોય એને પૂછો તો એ શું કહે કે હા મારી ઊંચાઈ પણ વધેલી છે શોધો અને નીચેનું કોષ્ટક પૂર્ણ કરો અત્યારે મેં અમારી રીતે નામ લખી અને કરેલું છે મિત્રનું નામ મયુર ગત વર્ષની ઊંચાઈ એટલે કે ગયા વર્ષે જ્યારે તમે ત્રીજામાં હો ત્યારની ઊંચાઈ તો પંચ્યાસી સેન્ટીમીટર આ વર્ષની ઊંચ્યાસી કેટલી છે તો નેવ્યાસી સેન્ટીમીટર કેટલા સેમી ઊંચાઈ વધી તો શું કર્યું નેવ્યાસીમાંથી પંચ્યાસીને બાદ કરીએ એટલે શું થાય ચાર વધે પછી સુધી તો અઠ્યાસી હતી અને ચોરાણું થઈ તો ચોરાણુંમાંથી અઠ્યાસીને તમે શું કરો બાદ કરો તો કેટલા વધે છ એવી રીતે પરેશની તો સત્યાસી હતી ને બાણું તો બાણુંમાંથી સત્યાશી જાય તો કેટલા વધે છ પછી મનીષ સત્યાસી અને ત્રાણું તો એની પણ છ છે અને સૂરેશ અઠ્યાસી અને ચોરાણું તો એની પણ છ છે જલપાએ એક વખત વિશ્વના સૌથી ઊંચા વ્યક્તિઓની યાદી વાંચી હતી એમાંના એકની ઊંચાઈ બસો બોતેર સેમી હતી જે જલપાની ઊંચાઈ કરતાં બમણી હતી જો બરાબર સમજો તો જલપાની ઊંચાઈ કેટલી હશે શું કહે છે જલપાએ એક વખત વિશ્વના સૌથી ઊંચા વ્યક્તિઓની યાદી વાંચી હતી એ વાંચન કરતી હતી તો એક વખત એને એવું વાંચવામાં આવ્યું કે સૌથી ઊંચો વ્યક્તિ છે એની ઊંચાઈ બસો ને બોતેર સેમી હતી જે જલપાની ઊંચાઈ કરતાં બમણી હતી એટલે આના કરતાં જલપાની ઊંચાઈ જલ્પાની ઊંચાઈ કરતાં આની કેવી છે બમણી તો જલપાની ઊંચાઈ કેટલી હશે તો એકસો છત્રીસ ઓ એની ઊંચાઈ મારી ઊંચાઈ કરતા બરાબર બમણી છે તમારી ચોપડીમાં પણ આ ચિત્ર આપેલું હશે જલપાની ઊંચાઈ એકસો છત્રીસ સેમી હતી વ્યક્તિની ઊંચાઈ બસો બોતેર સેમી હતી ફરીથી કહું છું તો સમજો જલપાની ઊંચાઈ બરાબર બસો બોતેર ભાગ્યા બે કરવાના એટલે કેટલા આવે એકસો છત્રીસ બમણી છે એટલે એકસો બસો બોતેર ભાગ્યા બે એટલે કેટલા આવે એકસો છત્રીસ સેન્ટીમીટર પછી કલ્પના કરો શું તે વ્યક્તિ તમારા વર્ગના દરવાજામાં નીચે ઝૂક્યા વગર પ્રવેશી શકે ના એટલે ઊંચી વ્યક્તિ હોય નીચું નમ્યા વગર પ્રવેશી શકે ના ન પ્રવેશી શકે જો તે વ્યક્તિ સીધી ઊભી રહે તો તેનું માથું તમારા ઘરની છતને અડે છે જો એ વ્યક્તિ એમને એમ સીધી ઊભી રહે તો છતને અડી જાય તો કે હા અડી જાય તમારા કુટુંબમાં સૌથી ઊંચી અને સૌથી નીચું તમારા કુટુંબમાં સૌથી ઊંચું કોણ છે તો સૌથી ઊંચું કોણ હોય આપણા ઘરમાં પપ્પા હોય તમારા કુટુંબમાં સૌથી નાનું કોણ છે તો નાનો ભાઈ હોય તો તે હોય અથવા તો તમે હો બંનેની ઊંચાઈનો તફાવત કેટલો છે તો આપણે અત્યારે એમને અંદાજે લખીએ કે એકસો ચોપન પપ્પાની છે અને છૌતેર નાના ભાઈની છે તો એકસો ચોંતેર ચોપનમાંથી છોતેરને તમે બાદ કરો તો કેટલા થાય ઇઠોતેર સેન્ટીમીટર આંતરશાળા રમોત્સોત્સવ દોડ રેસ આ છોકરીઓ માટે સો મીટરની દોડ છે અરુધતી અંતિમ રેખાની નજીક છે તે માત્ર છ મીટર જ દૂર છે તેની પાછળ રેહાના છે રેહાનાની પાછળ કવિતા અને ઉમા દોડી રહ્યા છે આપેલું ચિત્ર જુઓ અને પ્રશ્નોના ઉત્તર માટે નીચેના અંતરમાંથી પસંદ કરો ત્રણ મીટર છ મીટર દસ મીટર અને પંદર મીટર રેહાના વચ્ચે નામ આપેલું છે રેહાના ફરીથી વાંચું છું રકમ આ છોકરીઓ માટે સો મીટરની દોડ છે અરુંધતી અંતિમ રેખાની નજીક છે અરુંધતી છે એ અંતિમ રેખાથી શું છે નજીક છે તે માત્ર છ મીટર જ દૂર છે એટલે અંતિમ રેખાથી આગળ છે જે છોકરી એ શું છે છ મીટર તેની પાછળ રેહાના છે રેહાનાનું નામ આપેલું જ છે રેહાનાની પાછળ કવિતા અને ઉમા બે છોકરીઓ દોડે છે એ કવિતા અને ઉમા છે આપેલું ચિત્ર જુઓ અને પ્રશ્નના ઉત્તર માટે નીચેના અંતરમાંથી પસંદ કરો અરુંધતીથી રેહાના કેટલી દૂર છે તો અરુંધતીથી રેહાના કેટલી દૂર છે ત્રણ મીટર 6 માંથી તમે કાઢો એટલે ત્રણ મીટર કવિતા અને ઉમાથી રેહાના કેટલી આગળ છે કવિતા અને ઉમા છે એનાથી રહેવાના છ મીટર આગળ છે કારણ કે છ મીટર તો તમને આપેલા જ છે કવિતા અને ઉમા અંતિમ રેખાથી કેટલા દૂર હશે કવિતાને ઉમા અંતિમ રેખાથી કેટલા દૂર હશે તો કવિતા અને ઉમા અંતિમ રેખાથી પંદર મીટર દૂર હશે શું તમે પંદરસો મીટર અને ત્રણ હજાર મિતરની દોડ વિશે સાંભળ્યું છે પંદરસો મીટર અને ત્રણ હજારની દોડ વિશે હા આપણે સાંભળ્યું હોય મેરેથોન દોડની બધી દોડું થતી હોય છે ને તો તમે કહી શકો પંદરસો મીટરની દોડમાં લોકો પંદરસો એટલે એક પોઈન્ટ પાંચ કિલોમીટર દોડે ત્રણ હજાર મીટરની દોડમાં લોકો બે હજાર મીટર બરાબર કેટલા તો કે બે તો ત્રણ હજાર તો ત્રણ કિલોમીટર દોડે છે શું તમે લાંબા અંતરની દોડ વિશે સાંભળ્યું છે જેમાં લોકોને અંદાજે ચાલીસ કિલોમીટર દોડવાનું હોય મેરેથોનમાં લોકોને રસ્તા ઉપર દોડવાનું હોય છે અહીં ભારતના તેમજ વિશ્વના લાંબી તથા ઊંચી કૂદના વિક્રમોની વાત છે રમતનું નામ વિશ્વ રેકોર્ડ આ આપણે આખે આખું એમને એમ બેઠે બેઠું આપણે સ્વાદે કરેલું છે અહીં ભારતના તેમજ વિશ્વના લાંબી તથા ઊંચી કૂદના વિક્રમ ની વાત છે કોષ્ટક પરથી શોધો ચંદ્રપાલને વિશ્વ વિક્રમ સ્થાપનાર વ્યક્તિની બરાબરી કરવા વધુ કેટલા સેન્ટીમીટર કૂદકા મારવા પડે ચંદ્રપાલનું જોવાનું અને વિશ્વકર્મ તો ચંદ્રપાલમાં છે કેટલા છે બે અને સત્તર તો કેટલા પિસ્તાલીસમાંથી તમે સત્તરને બાદ કરો તો કેટલા થાય અઠ્યાવીસ બોબીએ બે મીટર સુધી પહોંચો વધુ કેટલા ઊંચો કૂદકો મારવો પડે બોબીએ બે મીટર સુધી કૂદવા તો છે તો કેટલા છે એટલે કેટલા એક સેન્ટીમીટર સેન્ટીમીટર એટલે કેટલા આવે તો અડધો મીટર એટલે કેટલા થાય સોના અડધા કેટલા પચાસ સેન્ટીમીટર ગલીનાનો લાંબી કૂદમાં લગભગ સાત અને અડધો મીટર છે સ્ત્રીઓના વિશ્વ વિક્રમ જુઓ લાંબા કૂદ અને ઊંચા કૂદના વિક્રમ વચ્ચે કેટલો તફાવત છે તો લાંબી કૂદ અને ઊંચી કૂદ વચ્ચે સ્ત્રીઓની સ્ત્રીઓની લાંબી કૂદ અને ઊંચી કૂદ વચ્ચે કેટલો તફાવત છે તો અને શેનું કીધું છે વિશ્વકર્મા તો બે મીટર નવ સાત ને બાવન એટલે કેટલા થાય પાંચ મીટર આ આપણે સાદેપોથીમાં કરેલું છે એટલે હું તમને વિસ્તારથી નથી કહેતી જો માઇક પી ખાલી જગ્યા છે હું વધુ કૂદ્યો હોત તો તે કેનો કૂદકો નવ મીટર થત તો પાંચ સેમી વધુ કૂદ્યો તો નવ મીટર થાત કોનો ઊંચો કૂદકો બે પોઈન્ટ પાંચની નજીક છે તો જાવ્ય એસનો બે પોઈન્ટ ચાર થાય એટલે બે પોઈન્ટ પાંચની નજીક થાય દોડવાની કસરત ડોક્ટરે દેવી પ્રસાદને સ્વસ્થ રહેવા માટે દરરોજના બે કિલોમીટર દોડવાની સલાહ આપી તેણે આ મેદાનમાં એક કાંટો માર્યો તેણે કેટલું અંતર કાપ્યું હશે તો બે હજાર મીટર બરાબર બે કિલોમીટર મેદાન તેના ઘરથી ખૂબ દૂર હતું તેથી તેણે નજીકના બગીચાની પસંદગી કરી તે બગીચાની હદ ચારસો મીટર લાંબી છે બે કિલોમીટર દોડવા માટે દેવી પ્રસાદને બગીચાના કેટલા ચક્કર મારવા પડે તો કેટલા છે તો કે પાંચસો 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 તો આપણે પહેલાંમાં કેટલા થયા બે હજાર હવે આમાં શું કહે છે કે બે કિલોમીટર દોડવા માટે દેવી પ્રસાદને બગીચો તો નીચે લીલા કલરનો છે એ બગીચો છે કેટલા ચક્કર મારવા પડે તો ચારસો મીટરનો એક ચક્કર પછી ચારસો મીટરનો બીજો ચક્કર કેટલા ચક્કર મારશે ચાર પંચા વીસ બે હજાર ચક્કરે કેટલા તો ચાર પંચા વીસ એટલે પાંચ ચક્કર એને મારવા પડે ચારસો ગુણ્યા પાંચ એટલે બે હજાર મીટર એક વખત વાતાવરણ ખૂબ સુંદર હતું અને ઠંડો પવન વાતો હતો એટલે તેનું મન પ્રફુલ્લિત હતું તેથી તે આઠ આટા માર્યા પછી થાક્યા તે દિવસે તેણે ત્રણ કિલોમીટર અને બસો મીટર દોડ્યો હતો આઠ ચક્કર એટલે કે ચારસો ગુણ્યા આઠ એટલે બત્રીસો બરાબર ત્રણ હજાર વત્તા બસો મીટર કેટલા રૂમ ઊંચા કુતુબ મિનાર બોતેર મીટર ઊંચો છે વચ્ચે દેખાય છે લાંબો એ શું છે કુતુબ મિનાર ક્યાં આવેલો છે દિલ્હીમાં ક્યારેક તમે દિલ્હી ફરવા જાઓ કે આપણે પ્રવાસે કે ક્યાંય જાઈએ તો આપણે કુતુબ મિનાર જોશો નજીકથી જુઓ તો તમે આખો દેખી ના શકો પણ દૂરથી ઊભીને જુઓ તો ખૂબ ઊંચું માથું કરી અને તમારે જોવો પડે તમારા વર્ગખંડની ઊંચાઈ આશરે કેટલા મીટર છે તો આપણે આશરો કરવાનો કે ત્રણ મીટર હશે એક ઉપર એક કેટલા રૂમ આવે તો કુતુબ મિનાર જેટલી ઊંચાઈ થાય તેનો અંદાજ લગાવો આપણે એક ઉપર એમ ન કરી શકીએ આપણે અંદાજ લગાવીએ ચોવીસ મીટર કરી શકીએ તમે કઈ રીતે ધારણા કરી ગાંધીનગરથી હિંમતનગર આ ચિત્ર તમારી આપેલું જ છે સુબોધ ગાંધીનગર જાય છે જે એકવીસ કિલોમીટર દૂર છે મંજરી હિંમતનગર જાય છે જે તેતાલીસ કિલોમીટર દૂર તેની વિરુદ્ધ દિશામાં છે ગાંધીનગરથી હિંમતનગર કેટલું દૂર થાય તો ગાંધીનગરથી હિંમતનગર કેટલું દૂર થાય જુઓ બંને અલગ અલગ દિશામાં જાય છે આ એકવીસ છે અને આ તેતાલીસ છે એટલે આપણે શું કરવાનું એકવીસ હતા તેતાલીસ એટલે કેટલા કિલોમીટર દૂર થાય તો કે ચોસઠ કિલોમીટર તમારું ઘર શાળાથી કેટલું દૂર છે મહેશ સ્કૂલે ખૂબ દૂરથી આવે છે પહેલાં તે અંદાજે તળાવ તરફ ચારસો મીટર ચાલે છે પછી પોતાના સ્લીપર હાથમાં લઈને એકસો પચાસ મીટર તળાવમાં ચાલે છે ત્યાર પછી તે ત્રણસો પચાસ મીટર પહોળા લીલા ખેતરની આગળ ચાલીસ મીટર પહોળો રસ્તો ચોકસાઈથી પસાર કરી શાળાએ પહોંચે છે દરરોજ શાળાએ પહોંચવા મહેશને કેટલું તો કે ચારસો વધતા એકસો પચાસ વધતા ત્રણસો પચાસ વધતા ચાલીસ એટલે કેટલા થાય નવસો ચાલીસ મીટર એને થાય છે તે અંતર એક કિમીથી વધારે છે એક કિલોમીટરથી વધારે છે ના નવસો ચાલીસ છે આપણે હજાર હજાર હોય તો થાય એટલે એક કિલોમીટરથી નથી હવે તમારા મિત્રો શાળાથી કેટલા દૂર રહે છે તે શોધો એ મુજબ કોષ્ટક પૂરો મીટર કે કિલોમીટરમાં લખો તમારામાંથી શાળાની સૌથી નજીક કોણ રહે છે તો આપણે કોઈનું પણ નામ તમને ખબર હોય તો એ રીતે લખાય અત્યારે મેં મારી રીતે સમજાવવા લખ્યું છે કે સુદીપ છે એ પચાસ મીટર છે શાળાથી સૌથી દૂર કોણ રહે છે તો નયન ત્રણ કિલોમીટર દૂર રહે છે કુલ કેટલા બાળકો તમારી શાળાથી એક કિલોમીટરથી ઓછા અંતરે રહે છે તો કે પિસ્તાલીસ જેવા બાળકો રહે છે શું એવું કોઈ છે કે જે શાળાથી પાંચ કિલોમીટર કરતાં પણ વધુ દૂર રહે છે તેઓ શાળાએ કેવી રીતે આવે છે રિક્ષામાં સ્કૂલમાં અને સ્કૂલ બસમાં એવી રીતે આવતા હોય છે ને મિત્રોના નામ મેહુલ છે ઘરથી શાળાનું અંતર ચારસો મીટર પ્રિતેશ છે એ સો મીટર રાજેશ ત્રણસો મીટર ચિરાગ આઠસો મીટર ભાવિન એક હજાર બસો મીટર બારસો મીટર સુનિલ પચાસ મીટર આ રીતે આપણે લખી શકીએ વિચારો અને શોધો દોરાની એક રીલમાં દોરાની લંબાઈ કેટલી હોય છે આપણા ઘરમાં દોરા હોય જ છે રીલમાં કેટલી હોય તો કે પાંચસો મીટર જેવી હોય પતંગના દોરાના રીલમાં દોરાની લંબાઈ કેટલી હોય પતંગ સંક્રાંત આવે ત્યારે કરતા હોય છે દોરા રોડ ઉપર તો કેટલી હોય શું તે એક કિમી કરતાં વધુ હોઈ શકે હા હોઈ શકે જો રૂમાલ એક જ દોરાથી બનેલો હોય તો તેને બનાવવા માટે કેટલો લાંબો દોરો જોઈએ તો પાંચ હજાર મીટર જેટલો દોરો તો જોઈએ જ કારણ કે એક જમાંથી બનાવેલો છે હું ઈચ્છું હું તો હું હોત હું ઈચ્છું કે હું પતંગ હોઉં તો ઊંચી આભમાં ઉડી શકું આ ઇમારતથી પણ ઉપર જો ઇમારત છે એની ઉપર શું છે પતંગ હું ઈચ્છું કે હું પંખી હોઉં જેથી હું ઉડી શકું અને પેલા પતંગથી પણ પહોંચી શકું એટલે ઇમારતથી ઉપર શું થાય છે પંખી હું ઈચ્છું કે હું વાદળ હોઉં પંખી ઉપર શું થાય છે વાદળ તો આમ તેમ ફરી શકું પેલા નાના પંખીઓ કરતાં પણ ઉપર હું ઈચ્છું કે હું વિમાન હોઉં તો હું ઊંચે જઈ શકું વાદળ ટેકરી કરતાં પણ ઉપર દરેકથી ઉપર શું છે તો કે વિમાન છે શોધવા પ્રયત્ન કરો તમે જોયેલી ઊંચામાં ઊંચી ઇમારત કઈ તે આશરે કેટલા માળ ઊંચી હશે આપણે રહેતા હોય સિટીમાં એ પ્રમાણે હોય રાજકોટમાં દસ બાર એવી રીતે અલગ અલગ માળની હોય છે નાનું સિટી હોય તો પાંચ છ માળની હોય આમ કલકત્તાની સાઈડ જાઓ તો વીસ માળની ને એવીએ દેખાય એટલે અલગ અલગ રીતે હોય તો આપણે અત્યારે લખે કે દસ માળની બિલ્ડિંગ એક પતંગ કેટલી ઊંચાઈએ પહોંચી શકે શું તે કુતુબિનારથી પણ વધુ ઊંચી જઈ શકે તો કે હા જઈ શકે હજાર મીટરથી જેવું જઈ શકે એક વિમાન કેટલું ઊંચે ઉડી શકે શું તે માઉન્ટ એવરેસ્ટ કરતાં પણ ઊંચે ઉડી શકે જે લગભગ નવ કિમી જેટલો ઊંચો છે ત્રણ હજાર આડત્રીસ હજાર ફૂટ એટલે કે અગિયાર કિલોમીટર જઈ શકે શું તમે કદી વાદળને તમારાથી નીચે જોયા છે હા આપણે શિયાળામાં ને એવી રીતે જાય પાવાગઢ સાપુતારા તો આપણા વાદળ છે એ આપણા ઉપરથી જતા હોય આપણે વાદળ નીચે હોય એવો અહેસાસ થાય વાદળમાંથી આપણે પસાર થતા હોય એવું પણ લાગે હોમવર્ક આજે કરાવેલ અને સમજાવેલ ચોપડી ટેક્સ્ટબુકમાં કરવાનું છે ચોપડીમાં જ કરવાનું છે બીજે ક્યાંય કરવાનું નથી થેન્ક યુ